એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આરોટીની ઘટના બની છે. આરોટી નજીક હાઈવે પર હાઇડ્રોજનના સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી મારી ગયો છે. ટેમ્પોએ પલટી મારતા અંદર ભરેલ હાઇડ્રોજન ગેસ સિલિન્ડરોમાં બ્લાસ્ટ થયો અને 7થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ટેમ્પોમાં આગ લાગી ગઈ. તો બ્લાસ્ટ બાદ સળગતા સિલિન્ડર આસપાસના વિસ્તારોમાં ફંગોળાયા હતા અને સળગતું સિલિન્ડર પડતા પુલ નીચે ઉભેલી એક પેસેન્જર ગાડીમાં પણ આગ લાગી ગઈ હતી. હાઇડ્રોજન ભરેલ સિલિન્ડરોમાં ધડાકાથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર લાંબા સમય સુધી ખોરવાયો છે. 5 ફાયર ફાઈટરો અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો અને ઘટનામાં ટેમ્પો ચાલકનું ટેમ્પોમાં જ સળગી જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. તો ઉલ્લેખનીય છે કે જે રીતે હાઇડ્રોજન ભરેલા જે સિલિન્ડર હતા અને તેમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આજે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા જય પટેલ પાસેથી. જય, જે રીતે આ બ્લાસ્ટ થયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી, અમદાવાદ મુંબઈનો જે હાઈવે છે તે પણ થોડા સમય માટે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, વાહન વ્યવહાર ખોરવાયો હતો, શું વધુ માહિતી? જી મિથુન, હાલ પણ અમદાવાદ મુંબઈનો જે હાઈવે છે હાલ પણ અટકેલી પરિસ્થિતિમાં, એટલે કે હાલ પણ બ્લોક જ છે. કારણ કે જે પ્રકારે હાઇડ્રોજન સિલિન્ડર ભરેલો ટેમ્પો પહેલા પલટી મારી ગયો હતો અને ત્યારબાદ આખે આખો ટેમ્પો સળગી ઉઠ્યો હતો. ટેમ્પો સળગતાની સાથે જ 7 જેટલા સિલિન્ડરોમાં ગરમીના કારણે બ્લાસ્ટ થયો હતો. તો બીજી તરફ જે ટેમ્પાનો જે ચાલક જે હતો એની જ ગાડીમાં સળગી જઈને પડતું થઈ જઈને મોત નીપજ્યું છે. તો બીજી તરફ હાલ 5 જેટલા ફાયર ફાઈટરો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફાયર ફાઈટરોએ હાલ આગને તો કાબુમાં લઈ લીધો છે, પરંતુ હજી પણ કેટલાક ગેસ સિલિન્ડરો જે છે એ લીકેજ થવાને કારણે હાલ હાઈવેને અટકાવી દેવામાં આવ્યો છે. જીમી તો જી જી, આભાર જય, માહિતી આપવા બદલ. તો હાલ પણ જે પરિસ્થિતિમાં ફાયર ફાઈટરોએ આગ પર તો કાબુ મેળવી લીધો છે, પણ જે ગેસ લીકેજ થાય છે તેનાથી મુશ્કેલી ઊભી થઈ છે.